नमस्कार दर्शक मित्रों, एट द रेट गुजरात में आपनु स्वागत है। वाव बैठक पर कांग्रेस धारासभ्य गेनीबेन ठाकुर जीत मेळवीने सांसद तरीके चूंटाया था। तेमना धारासभ्य पदे थी राजीनामा ने कारण वावनी बैठक खाली पड़ी है, जेथी ते बैठक पर हाल पेटा चूंटणी योजाई रही है। वाव विधानसभा बैठक की पेटा चूंटणी ने आड़े हवे एक ज दिवस बाकी है। वाव बैठक पर 13 नवेम्बर और बुधवार रोज चूंटणी है, जे अंतर्गत आज सांजे 5 वाग्या बाद चूंटणी प्रचार बंद थई जशे, जेथी कांग्रेस अने भाजपना उम्मेदवारो छेल्ली घड़ीना प्रचार करवामां लागी गया छे। त्यारे आजे सवारथी कांग्रेसना उम्मेदवार गुलाबसिंह राजपूत अने गेनीबेन ठाकुर सहितना नेताओ लोकोने गुलाबनुं फूल आपीने कांग्रेसने मत आपवानुं कही रह्या छे। आ वच्चे कांग्रेसना गेनीबेन ठाकुर अने वाव बैठकना उम्मेदवार गुलाबसिंह राजपूत वावना कमलम कार्यालय पर पहोंच्या हता, જ્યાં ભાજપના સીજે ચાવડા સહિતના નેતાઓને પણ તેમણે ગુલાબ આપ્યું હતું। ગેનીબેન ઠાકોર કમલમ કાર્યાલયમાં પહોંચીને સીજે ચાવડાને ભેટી પડ્યા હતા, જે બાદ તેમના સહિતના નેતાઓને ગુલાબનું ફૂલ પણ આપ્યું હતું। નોંધનીય છે કે ડોક્ટર સીજે ચાવડા મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા સીટ પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા, જેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલટો કર્યો છે। ત્યારે આજે સવારથી જ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ લોકોને ગુલાબનું ફૂલ આપીને કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યા છે। ત્યારે નોંધનીય વાત છે કે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ અપક્ષ ઉમેદવાર માટે પણ વટનો સવાલ બની ગઈ છે। આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા ત્રણેય ઉમેદવારો પ્રયાસ કરશે। ભાજપ અહીંના સૌથી મોટા સમાજમાંથી સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવાયા છે। આ ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ પર જ નહીં પરંતુ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પર પણ લોકોની નજર છે। ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે લડનાર માવજી પટેલ કોંગ્રેસને જેટલું નુકસાન કરશે તેનાથી વધારે ભાજપને કરી શકે છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે। તો દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસ જણાવશો।